મહાદેવ મિત્રો આપણે લેંગ્વેજ ફંક્શનના બીજા પાર્ટની અંદરમાં પચાસમાં વાક્યથી જે શરૂઆત કરીએ છીએ ધ કમ્પ્યુટર કેન ડૂ ઓલ ધ પ્રોસેસ એક્યુરેટલી એન્ડ ક્વિકલી ચાર ઓપ્શન્સ છે આપણી પાસેની અંદરમાં એમાંથી બી સી અને ડી જે પ્લેસ પર્સન અને ટાઈમ એમાંથી એવું કશું દર્શાવતું નથી જવાબ આવશે આપણો એમાં એ ત્યારબાદ એકાઉન્ટની અંદરમાં ડુ એઝ આઈ ઇન્સ્ટ્રક્ટ ડુ એઝ આઈ ઇન્સ્ટ્રક હું સૂચન આપું એમ કરો એટલે આ એક પ્રકારનું મેનર થયું આની અંદરમાં આવશે એ ડિસ્ક્રાઈબિંગ મેનર ત્યારબાદ છે પ્લીઝ કમ લેટર મહેરબાની કરી પછી આવો ધ પ્રિન્સિપાલ ઇઝ એડ્રેસિંગ ધ મીટિંગ નાવ આચાર્ય સભા સંબોધી રહ્યા છે તો આની અંદરમાં પણ પ્લેસ પર્સન કે ટાઈમ આવું દર્શાવતો નથી એનાની અંદરમાં પણ એ એવું આવશે ડિસ્ક્રાઇબિંગ એક્શન ત્યારબાદ ધ બુક લાઇંગ ઓન ધ ટેબલ ઇઝ અ ગુડ ડિક્શનરી પુસ્તક લાઇંગ ઓન ધ ટેબલ જે ટેબલ પર પડેલું છે ઇઝ અ ગુડ ડિક્શનરી એ સારો શબ્દકોશ છે તો પુસ્તકની વાત કરી છે એટલે આવશે એમાં ડીસ્ક્રાઈબિંગ થિંગ ચોપનમાં વાક્યની અંદરમાં આઈ કે નોટ વોક નાઉ બીકોઝ આઈ હેવ ની પ્રોબ્લેમ ની એટલે ગોઠણ ઘૂંટણ બિકોઝ આપેલું છે વાક્યની અંદરમાં જવાબ આવશે આપણી પાસે રીઝન કે જે આની અંદરમાં દર્શાવેલું નથી દર્શાવેલું નથી તો શું થશે તો આની અંદરમાં જવાબ આવશે આપણી પાસે ડિસ્ક્રાઈબિંગ એક્શન બિકોઝ હોય તો ડિસ્ક્રાઇબિંગ રીઝન જ આવતું હોય ઓપ્શન આપણી પાસે એક્શન આપેલું છે હેલો વુડ યુ ગીવ મી યોર પેન હેલો શું તમે મને તમારી પેન આપશો તમારે વિનંતી કરાય એટલે જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ વિન્ટર ઇઝ ધ સિઝન વેન યુ કેન ડૂ અ લોટ ઓફ ફિઝિકલ એક્સરસાઇઝ ઋતુની વાત કરેલી છે કે જ્યારે તમે ઘણી બધી એક્સરસાઇઝ છે શારીરિક કસરત કરી શકો છો એટલે અહીં એ ઓપ્શન આવશે ડિસ્ક્રાઈબિંગ એક્શન સત્તાવનમું છે હેલો આઈ એમ કનક પટેલ તો કોઈ પોતાના નામ સાથે વાત કરી કે હું કનક પટેલ છું તો પોતાના જાતની ઓળખ આપતા હોય ઇન્ટ્રોડ્યુસિંગ યોર સેલ્ફ વાઇલ હી વોઝ રાઇડિંગ અ બાઇસિકલ હી સ્લીપ્ડ ડાઉન વાઇલ છે સમય દર્શાવતું હોય ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવશે આઈ એમ ગોઈંગ ટુ દિલ્હી ધ નેક્સ્ટ વીક ગોઈંગ ટુ છે આઈ એમ ગોઈંગ ટુ અને નેક્સ્ટ વીક આવતા અઠવાડિયાનું પ્લાન છે આપણે દર્શાવી રહ્યા છીએ કે અમે આવતા અઠવાડિયા દિલ્હી જવાના છીએ તો એ આયોજન દર્શાવે છે જવાબ આવેમાં એમાં બી સાઠમું વાક્ય છે આઈ મસ્ટ રેસ્ટ મારે આરામ કરવો જ જોઈએ बिकॉज आई एम वेरी टायर्ड अकोज आपेलुस्बिंग रीजन थे इन्स्पाइट ऑफ फाइटिंग हार्ड सखत लड़वा छता वी कॉट विन ध मैच अम्म मैच जीती शकिया नहींट ऑफ एले कि डिस्क्राइबिंग कॉन्ट्रास एप्सन आफ यू वर्क हार्ड इफ अब यू ए कंडीशन like आए જવાબ આવશે સી વેઇ હિયર ટીલ આઈ કોલ યુ ટિલ છે એ સમય દર્શાવે છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવે હી વિઝિટેડ ધ લાઇબ્રેરી ઇન ઓર્ડર ટુ બોરો ધ રેફરન્સ બુક ઇન ઓર્ડર ટુ છે ઇન ઓર્ડર ટુ એટલે હેતુ દર્શાવે છે તેણે લાઇબ્રેરીની મુલાકાત લીધી હેતુ શું ટુ બોરો ધ રેફરન્સ બુક સંદર્ભ પુસ્તકો ઓછીના મેળવવા માટે જવાબ આવે ડી ડિસ્ક્રાઇબિંગ પરપોઝ આઈ લાઈક બોથ ધ બુક્સ યુ કેન કીપ આઈધર ઓફ ધેમ આમાં આપણી પાસે આઈધર ઓફ છે બંને બુક પસંદ છે તમે એમાંથી કોઈ પણ એક રાખી શકો છો પસંદગી દર્શાવે છે જવાબ આવશે સી ડિસ્ક્રાઈબિંગ ચોઈસ ત્યારબાદ છાસઠમું વાક્ય છે આપણે આગળ જોઈએ ત્યારબાદ છાસઠમા વાક્યની અંદરમાં આઈ કેન એન્જોય ધ ટૂર વેલ ઇફ આઈ હેવ અ ગુડ કંપની આની અંદરમાં ઇફ છે આપણી પાસે તો ઇફ નીચે અંડરલાઈન કરશું એટલે ખ્યાલ આવશે એટલે કે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન જવાબ આવશે આપણો બી સડસઠમું છે વેન હી શો અ ટેરિબલ એક્સિડન્ટ હી બીકેમ અનકોન્શિયસ વાક્યની અંદર મેં એવું કીધું છે કે જ્યારે તેણે અકસ્ ભયંકર અકસ્માત જોયો તે મૂર્છિત થઈ ગયો બેભાન થઈ ગયો આની અંદરમાં આવશે એ ડિસ્ક્રાઇબિંગ ફિલિંગ છે ઓલ ઇઝ ફેમિલી મેમ્બર્સ વેર પ્રેઝન્ટ બટ બટ આવ્યું છે બટ ઉપરથી આપણે ખ્યાલ આવે કોન્ટ્રાસ્ટ દર્શાવે શી ઓપ્શન આવશે ઓ માય ગોડ ધેર ઇઝ અ સ્નેક ઇન ધ કિચન આ પણ એક ફિલિંગ શબ્દ છે જવાબ આવશે એમાં ડી ધેર આર પીપલ ઓન ટેરેસ ઓન ધ ઉત્તરાયણ ડે લોકો અગાસી પર છે ક્યારે તો કે ઓન ધ ઉત્તરાયણ ડે ઉત્તરાયણના દિવસ પર તો સમય પણ છે વાત છે આપણે પીપલની એટલે જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ લોકેશન બી ઓપ્શન લેટ્સ વાળું મિત્રો ક્યારે પણ વાત ક્યાં આવે એટલે કે લેટ્સ ગો ઓન અ પિકનિક ઓન ધ નેક્સ્ટ સન્ડે लेट्स वालू वाक्य हमेशा प्रपोजल हो दरखास्त हो चलो आपता रविवार पिकनिक पर जाइए कूड यू ड्राइव कार कनु आई एम नॉट फीलिंग वेल तो शू तुम कार चलाई शको कनु मैंने तबियत बराबर नहीं जवाब आशे ए डिस्क्राइबिंग रिक्वेस्ट हेलो રાજુ મીટ માય કઝિન અશોક તો તમારો મિત્ર અશોકને તમે ઇન્ટ્રોડ્યુસ કરાવો છો અશોક છે તમારા પિતરાય છે એટલે જવાબ આવશે ઇન્ટ્રોડ્યુસિંગ યોર કઝિન ઓપ્શન એ ચુમોતેર આઈ ઓલવેઝ પ્રિફર ધ બાઈક વીચ ઇઝ લાઇટ વીચ આવું વીચ પહેલાં નિર્જીવ વસ્તુ છે ડિસ્ક્રાઇબિંગ થિંગ આવશે આઈ હેવ અ સેલફોન વિથ મેની ફેસિલિટીઝ એન્ડ લો પ્રાઇસ મારી પાસે સેલ ફોન છે વિથ મેની ફેસિલિટી ઘણી સુવિધાઓ અને ઓછી કિંમતવાળો છે વસ્તુની વર્ણન કરેલું છે ડિસ્ક્રાઇબિંગ થિંગ ધ કેટ અંડર ધ ટેબલ બીન અવર ફેમિલી મેમ્બર બિલાડી જે ટેબલ નીચે બેઠી છે તે અમારા કુટુંબનું સભ્ય છે એ પ્રાણીનું વર્ણન થાય છે ડિસ્ક્રાઇબિંગ એનિમલ વેન હી ફોન્ડ મી જ્યારે તેણે મને ફોન કર્યો આઈ વોઝ ટેકિંગ ડિનર હું સાંજનું જમણ લઈ રહ્યો હતો અહીં આપેલું છે એ ડિસ્ક્રાઈબિંગ એક્શન આવશે હોતેર આઈ કાન્ટ ટેલ યુ એક્ઝેક્ટલી વેર ઇટ ઇઝ ઇન ધ સિટી વેર છે એ સ્થળ દર્શાવતું હોય જવાબ આવશે ડિસ્ક્રાઈબિંગ પ્લેસ બી ઓપ્શન ઓગણસીમો આઈ વિલ બી થેન્કફુલ ટુ યુ હું તમારો આભારી રહીશ ઇફ યુ ગાઈડ મી ઇન ધીસ પ્રોબ્લેમ જો તમે મને આ સમસ્યામાં માર્ગદર્શન આપો ઇફ છે ઇફ કન્ડિશન દર્શાવે પેલો ઓપ્શન છે આપણી પાસે ડિસ્ક્રાઇબિંગ કંડિશન એ ઓપ્શન આવશે ત્યારબાદ અહીં શીમું આઈ એમ ફાઇન થેન્ક યુ એક્સચેન્જિંગ નાઇસિટીઝમાં આવે પરંતુ એ વિનયની બે વ્યક્તિ દ્વારા આપલે થવી જોઈએ હાય હેલો આર યુ એવું હોવું જોઈએ સાથે આઈ એમ ફાઇન થેન્ક યુ તો બે હોય તો નેસિટીઝ સિટીઝ આવે અહીં આઈ એમ ફાઇન થેન્ક યુ એ કોઈ બાબતનું આપણે પૂછેલા પ્રશ્નોનો જવાબ છે એટલે જવાબ આવશે ડી ગીવિંગ પ્રોપર રિસ્પોન્સ યોગ્ય ઉત્તર આપવો ત્યારબાદ ચકાસીમાં આઈ એમ સોરી આઈ આઈકાંટ ગીવ માફ કરજો આઈ આઈકાંડ ગીવ હું તમને આપી શકીશ નહીં ડિસ્ક્રાઈબિંગ ડિસએગ્રીમેન્ટ જવાબ આવશે ડી કારણ કે આઈ એમ સોરી છે એના દ્વારા આપણે ખબર પડે અને એમ કહે છે આઈ આઈકાંટ ગીવ હું આપી શકીશ નહીં ડિસએગ્રીમેન્ટ અસમત છે એ થાય છે એટલે જવાબ આવશે આપણે એમાં ડી ત્યારબાદ બાદ બ્યાસીમું વાક્ય છે વી હેવ જસ્ટ રિટન્ડ હોમ અમે હજુ હમણાં જ ઘરે પરત ફર્યા છે જવાબ આવશે એ ડિસ્ક્રાઇબિંગ એક્શન ત્યાસીમાં પણ દે વેર રીડિંગ ધ લેસન્સ એટ ધેટ ટાઈમ એ સમયે તેઓ તેના પાઠ વાંચી રહ્યા હતા ડિસ્ક્રાઇબિંગ એક્શન આવશે બંનેમાં ચોરાસી હી ઓલવેઝ કમ્સ યર ટુ ગેટ સોલ્યુશન ઓફ હિઝ પ્રોબ્લેમ હી ઓલવેઝ કમ યોર્સ તેઓ હંમેશા અહીં આવે છે શા માટે એનો હેતુ શું ટુ ગેટ સોલ્યુશન ઓફ ધીસ પ્રોબ્લેમ ઓપ્શન આવશે બી

જવાબ આવશે એમાં સી ડિસ્ક્રાઈબિંગ થિંગ સીતાસીમાં ધ બોયસ પ્લેઇંગ ઓન ધ ગ્રાઉન્ડ આર માય ક્લાસમેટ છોકરાઓ જે મેદાનમાં રમી રહ્યા છે એ મારા સહાધ્યાયીઓ છે પર્સન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન ધ રોબર્ટ્સ નેવર ડી સો ધેર માસ્ટર માનવયંત્રો ક્યારેય તેમના માલિકોનું ઉલ્લંઘન કરતા નથી લેવર આવ્યું જવાબ આવશે ડિસ્ક્રાઈબિંગ ફ્રિકવન્સી ત્યારબાદ હેલન કુડ લર્ન અલોટ થ્રુ ધો સી વોઝ બ્લાઇન્ડ ડી ફેન્ડમ વાક્યની અંદરમાં આપણી પાસે ધો આપ્યું છે એટલે જવાબ આવશે એ describing કોન્ટ્રાસ્ટ નેવું ધ house ઓન ધ ગ્રાઉન્ડ ફ્લોર ઇઝ વેરી સેફ એટલે કે જમીન પર રહેલું મકાન સૌથી સલામત છે એટલે જવાબ આવશે એમાં બી ડિસ્ક્રાઇબિંગ લોકેશન લેટ્સ લર્ન અન ન્યૂ રેસીપી આમાં લેટ્સ પર એવું છે આગળ ઉભા ક્યાંયું હતું ત્યારે પ્રોપોઝલ હતું પણ અહીં એવું પ્રોપોઝલ આપેલું નથી તો અહીં શીખવાની વાત છે એટલે કે ડિસ્ક્રાઇબિંગ મેનર કે કેવી રીતે ગુલાબજાંબુ છે એ તૈયાર થાય છે હેલો માય બ્રધર અનુપ ઇઝ સિક્સટીન યર્સ ઓલ્ડ નાવ મારો ભાઈ અનુપ સોળ વર્ષનો અત્યારે છે તો ઉંમર દ્વારા છે એનું ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે ડી ઓપ્શન ઇન્ટ્રોડ્યુસિંગ બાય એજ ત્રાણું સી રેન સો ફાસ્ટ ધેટ સી ફેલ ડાઉન તેટલી ઝડપથી દોડી કે તેણી પડી ગઈ શો વિશેષણ ધેટ એટલે જવાબ આવશે રિઝલ્ટ ઓલ ધ સ્ટુડન્ટ ઓફ ધ સ્કૂલ આર ઓબિડિયન્ટ એન્ડ ડિસિપ્લિન્ડ બધા શાળાના બધા વિદ્યાર્થીઓ આજ્ઞાંકિત અને ડિસિપ્લિન્ડ શિસ્તમાં છે આપણી પાસે ચાર ઓપ્શન આપેલા છે એની અંદરમાં જવાબ આવશે ડિસ્ક્રાઇબિંગ પર્સન સી કારણ કે અહીં વિદ્યાર્થીની વાત કરેલી છે એ ઓબિડિયન્ટ અને ડિસિપ્લિન છે એના વિશેષણ થશે ઓબિડિયન્ટ અને ડિસિપ્લિન પંચાણું આઈ હેવ ગોટ એન ઇન્ટરેસ્ટિંગ બુક મને એક રસપ્રદ બુક મળી છે વાવ હાવ લકી આઈ એમ તો હું કેટલી ભાગ્યશાળી છું એવી વાત થઈ છે કે હું કેટલો ભાગ્યશાળી છું ડિસ્ક્રાઇબિંગ ફિલિંગ જોબ આવશે સી છન્નુંની અંદરમાં હેલો સર આઈ મિસ્ડ ધ બસ સો આઈ એમ લેટ આઈ એમ સોરી સાહેબ આઈ મિસ ધ બસ હું બસ ચૂકી ગયો તેથી મોડો છું હું માફી ચાહું છું એટલે કે તમે મોડા આવવા બદલ છે તમે માહિતી આપો છો એ ઓપ્શન ઇન્ફોર્મિંગ અબાઉટ યુ બિંગ લેટ યુ બિંગ લેટ એટલે તમે મોડા આવા વિષે અબાઉટ એટલે વિશે ઇન્ફોર્મિંગ માહિતી આપો છો છતાણું વાક્ય છે હાઉ મચ ઇઝ ધીસ ફોન આ ફોન કેટલી કિંમતનો છે આપણે પ્રાઇસ પૂછીએ છીએ એટલે જવાબ આવશે સી આસ્કિંગ પ્રાઇસ ત્યારબાદ આગળ આપણે જોઈએ ત્યારબાદ અઠ્ઠાણું વાક્ય આપણે જોઈએ વોટ કલર ઇઝ યોર શર્ટ તમારા શર્ટનો રંગ શો છે તો અહીં ગેટિંગ ટુ નો કલર ડી ઓપ્શન આવશે ત્યારબાદ નવાણુંમાં વીચ મોદી આર યુ ટોકિંગ એબાઉટ તમે કયા મોદી વિશે વાત કરી રહ્યા છો તો અહીં એ આપણે ચોઈસ દર્શાવે છે સોવિંગ ચોઈસ પસંદગી છે સોમું વાક્ય ધ પ્લેન કેન ટેક ટેકઅસ વેરી ક્વિકલી ફ્રોમ વન પ્લેસ ટુ અનધર કોઈ અરજી વસ્તુની વાત છે એટલે એની ક્રિયા છે એ ડિસ્ક્રાઇબિંગ એક્શનમાં આવશે એ ત્યારબાદ વેન આઈ વેન ટુ અશોક સાહુ સી વોઝ વોચિંગ અ ક્રિકેટ મેચ આની અંદરમાં પણ ડિસ્ક્રાઈબિંગ એક્શન આવે છે એકસો બેની અંદરમાં ટિકિટ્સ આર સોલ્ડ આર સોલ્ડ પેસિવ છે ડિસ્ક્રાઇબિંગ એક્શન ત્યારબાદ એકસો ત્રણની અંદરમાં ધ ડ્રાઈવર ડ્રાઈવિંગ કેરફુલી ઇઝ ઓલવેઝ ટ્રસ્ટેડ કે ડ્રાઈવર કાળજીપૂર્વક ડ્રાઈવિંગ કરે છે હંમેશા વિશ્વસનીય હોય છે એટલે આની અંદરમાં આવશે ડ્રાઈવરની વાત કરેલી છે ડિસ્ક્રાઇબિંગ પર્સન આવે એકસો ચારની અંદરમાં વાક્યની શરૂઆતમાં અહીં એઝ આપેલું છે એઝ ઇટ ઇઝ એન એક્સ્ટ્રીમલી હોટ ડે આજે ખૂબ જ ગરમ દિવસ હોવાને કારણે યુ શુડ સ્ટે એટ હોમ તમારે ઘરે રહેવું જોઈએ તો આની અંદરમાં આવશે ગીવિંગ રીઝન એઝ છે કારણ દર્શાવે છે એકસો પાંચ મુક્યો ધ પ્રાઇઝ ડિસ્ટ્રિબ્યુશન સેરેમની વોઝ હેલ્ડ ઇન ધ ટાઉન હોલ વોઝ હેલ્ડ એ પેસિવ છે એટલે કે ડિસ્ક્રાઇબિંગ એક્શન આવશે ત્યારબાદ એકસો છમાં ડૂ યુ લાઇક મિલ્ક ઓર કોફી તમને દૂધ કે કોફી ગમશે તો ઓલ્ટરનેટિવ ચોઇસ સી આપણી પાસે ઓપ્શનમાં અહીં ઓર આપેલું છે

ત્યારબાદ એકસો નવમું વાક્ય ડોન્ટ સ્પીક અબાઉટ ધ મેન વુ ઇઝ મેન મેડ એવા વ્યક્તિની વાત ન કરો કે જે પાગલ છે વુ આપેલું છે વુ એટલે ત્યાં આપણે થશે ડિસ્ક્રાઈબિંગ પર્સન જવાબ આવશે સી ત્યારબાદ છે એકસો દસમું વાક્ય અનલેસ યુ વર્ક હાર્ડ અનલેસ આપેલું છે ઇફ કે અનલેસ આવે જવાબ છે એ થશે કન્ડિશન પિનાઇઝ આઈધર સફરિંગ ફ્રોમ કોલેરા ઓર ટાઈફોઈડ વાક્યની અંદરમાં આઈધર કે નઈધર ઓરા આવે ત્યારે એની અંદરમાં આવશે ડિસ્ક્રાઈબિંગ અલ્ટરનેટિવ સી ઓપ્શન ત્યારબાદનું વાક્ય પ્લીઝ ડુ નોટ ડિસ્ટર્બ ધ ડોક્ટર વાઇલ હી ઇઝ ડુઇંગ હિઝ વર્ક વાક્યની અંદરમાં આપણી પાસે પ્લીઝ આપેલું છે એટલે જવાબ આવશે ડી ડિસ્ક્રાઇબિંગ રિક્વેસ્ટ ત્યારબાદ છે બાય વૂમ ઇઝ ધીસ બુક રિટર્ન બાય વૂમ વાક્યની જે શરૂઆત છે એ પેસીવ દર્શાવે છે જવાબ આવશે ડિસ્ક્રાઈબિંગ એક્શન એ એ જ ઓપ્શન આવશે ત્યારબાદ અવર ટીચર શોડ અસ અ મ્યુઝિયમ અમારા શિક્ષકે અમને સંગ્રહાલય બતાવ્યું એ સંગ્રહાલયની વાત છે અહીં એટલે બી ઓપ્શન આવશે ડિસ્ક્રાઇબિંગ થિંગ દર્શન એન્ડ કુન્સ વોન્ટ્સ ટુ નો હાવ ધ પ્લેન ક્રેસ્ડ તો દર્શન અને કુન્સ છે બને જાણવા ઈચ્છે છે હાવ ધ પ્લેન ક્રેડ કે કેવી રીતે પ્લેન છે એ ધડાકા સાથે તૂટ્યું ઇન્ક્વાયરી એઝ નેચર આવા વાક્ય ઉપરથી ખબર પડે સાપુતારા ઇઝ લોકેટેડ ઇન ધ ડાંગ ડિસ્ટ્રિક ઓફ ગુજરાત લોકેટેડ આવ્યું સાથે સ્થળ દર્શાવ્યું છે એટલે આવશે જવાબ બી ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એકસો સત્તરમું વાક્ય છે એક્સક્યુઝ મી વિલ યુ શો મી વે ટુ સિટી ગોલ્ડ

કલ્ચરલ પ્રોગ્રામ અહીં વાત છે મોન્સૂન ફેસ્ટિવલની મોનસૂન ફેસ્ટિવલ છે એટલે કે ચોમાસાની ઉત્સવ એની અંદરમાં જવાબ આવશે આપણું ડિસ્ક્રાઈબિંગ થિંગ કારણ કે ઉત્સવની વાત કરેલી છે એટલે એકસો વીસની અંદરમાં ધ ક્લાઉડ્સ આર ડિસઅપિયર્ડ ઓલ ઓવર ધ હિલ્સ અહીં ઓલ ઓવર ધ હિલ્સ પરથી અદ્રશ્ય થયા છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આવે છે જવાબ આવે છે બી મિત્રો કંઈ પ્રશ્ન હોય તો જરૂરથી કોમેન્ટ કરશો જેથી કરીને આગળ ઉપર ખ્યાલ આવશે મહાદેવ હર